ગુજરાતીમાં બોલવું છે, હિન્દીમાં શ્રી પંચ અગ્નિ અખાડા સભાપતિ ભારત સાધુ સમાજ પ્રમુખ મુક્તાનંદજી, આજે બાંગ્લાદેશમાં લઘુમતી જેમાં છે હિન્દુ પ્રજા, એના ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ નિમિત્તે આજે આ સંમેલન યોજવામાં આવ્યું છે, જેમાં અનેક સંતો, નામી અનામી સંતો ઉપસ્થિત છે ગુજરાતભરમાંથી. મઠાધીશો પૂજ્ય જગદગુરુ શંકરાચાર્યજી દ્વારકા પીઠાધીશ્વરજીના અધ્યક્ષસ્થાને અને આ સંત સમિતિ દ્વારા તેમજ આજે સનાતન સેવા સંસ્થા દ્વારા આ આચાર્ય મંડળ, આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને આ આયોજન કર્યું છે. આ આયોજનની પાછળનો ઉદ્દેશ એ છે કે જે અત્યાચાર હિન્દુ ઉપર થઈ રહ્યા છે એ અટકે, એનઘેન પ્રકારે સરકાર એ વિશે જાગૃતિ લાવે. સરકાર જરૂર દાયિત્વ નિભાવે છે, પણ અમે એમ કહીએ છીએ કે એને આવવા માટે, આ બોર્ડરની અંદર આવવા માટે એને જે કાંઈ વિઝા કે પ્રોસિજર કરવી પડે એ કરે, પણ એના માટે એ સરળ પ્રોસિજર કરવામાં આવે અને અત્યાચારનો ભોગ બનતા વ્યક્તિઓને અટકાવે. સાથે સાથે આ માટે ધર્મક્ષેત્રના તમામ ધર્મગુરુઓ સરકારની સાથે છે, અને જરૂરિયાત ઊભી થાય તો ત્યાંથી જે લોકો આવે એને ધર્મક્ષેત્રમાં બબે પાંચ પાંચ પોતાના મઠમાં જેવી સગવડતાઓ હશે એ પ્રમાણે સમાવી લેવા માટેના અમે બધા સંતો સંમત છીએ, જેથી કરીને આપણો ભાઈ વિશ્વને કોઈ પણ ખૂણે પરેશાનીમાં હોય તો એને મદદ કરવી આપણું દાયિત્વ છે. હિન્દુ પ્રજા માથે જે જુલમ અને અત્યાચાર, મંદિરો તોડી નાખવામાં આવે છે, બેન દીકરો ઉપર જે દુરાચાર થાય છે, કતલે આમ થાય છે, એની જાન માલ અને મિલકતો લૂંટાય છે, આ માટે એક સરકારને અમે વિનંતી કરીએ છીએ અને સરકારની સાથે પણ અમે છીએ. અમે એ પણ કહેવા માગીએ છીએ કે હિન્દુસ્તાનની શાંતિ જે છે એમાં ખલેલ ન પહોંચે. આમ જનતાને અમે વિનંતી કરીએ છીએ કે દેશની શાંતિમાં ખલેલ ન પહોંચે એની તકેદારી લઈએ. આવેગમાં આવી, આવેશમાં આવીને આપણે અહીંયાની શાંતિ ડોળાય નહીં. વિશ્વ લેવલે જે સમિતિઓ હોય, યા તો મહાસત્તાઓ છે, એના સંગઠનના માધ્યમથી એના ઉપર પ્રેશર લાવવામાં આવે, અગર તો અહીંયા લાવવા માટેના વિઝાઓ જે છે એના માટે સરળ કરવામાં આવે, એને કઈ રીતે મદદ કરી શકીએ એના માટે આ બધું સંત સંમેલન જે છે એ એકત્ર સંતો બધા થયા છે. સંતો સતત અમે ચિંતિત છીએ કે આ વસ્તુ અતિ આખા વિશ્વમાં અગર જો આના ઉપર પગલાં લેવામાં નહીં આવે તો વિશ્વને ખૂણે ખૂણે હિન્દુઓ છે તો એના ઉપર જુલમો જે છે વધતા જશે. મોદી સરકાર સાવધાન પણ છે, સાથે રાજ્ય સરકારને પણ અમે ટકોર કરીએ છીએ, કારણ કે વિપત વેળાએ કઈ રીતે પ્રશ્ન ઉકેલવો, એનો રસ્તો શું છે, એની ઔષધિ શું છે એ ગોતીએ. આને બદલે આક્રમક રીતે એ આપણે બધા ભેળા થઈને ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભું કરશું તો એનું કોઈ પરિણામ નહીં આવે. બહુ સંતો વિચારપૂર્વક ચિંતન મનન કરી અને પછી આ નિર્ણય મહારાશ્રીના નેતૃત્વમાં નક્કી કર્યું છે. તો જ્યાં જરૂરિયાત પડે ત્યાં સંત જે છે, તમામ ધર્મક્ષેત્ર જે છે તૈયાર છે રાષ્ટ્રની સાથે, અને આ ચિંતા કે માળવી થાય એ વહેલી તકે કેન્દ્ર સરકાર અને સરકાર આનો એક રસ્તો ચોક્કસપણે અમને આપે એવી અમે વિનંતી કરીએ છીએ. આજ કે દિન જો સંત સંમેલન એકત્ર હુઆ હૈ ઓ મહારાજ શ્રી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજજી કી અધ્યક્ષતા મેં ઓર સનાતન સેવા સંસ્થાન ઓર સંત સમિતિ ઓ આચાર્ય મંડળ સબ સાથ મેં મિલજુલ કે પૂરે ગુજરાત કે સંત વૃંદ એકત્ર હુએ હૈ ઓર વિષય યે હૈ કે બાંગ્લાદેશ મેં જો અમાનુષ અત્યાચાર હોતા હૈ વો અત્યાચાર કિસ તરહ સે રોકા જાય. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને હમ લોગ રિક્વેસ્ટ કરતે હૈ કે કિસી ને કિસી ઇસકા ઉપાય જો હૈ નિકાલા જાય ઓર જરૂરત પડે તો વિશ્વ કી મહાસત્તાઓ કો સાથ લેકર ભી ઉસકે ઉપર દબાવ ડાલ દિયા જાય ઓર હો સકે તો યહાં આને કે લિયે વિઝા જો હૈ સરળ બનાયા જાય પ્રોસીજર ઓર જો યહાં જનતા આયેગી તો સરકાર જો દાયિત્વ નિભાયેગી સાથ સાથ મેં હમારે ભાઈ હૈ તો હિન્દુ પ્રજા ભી સબ જિમ્મેદારી ઉઠાયેગી ઓર ધર્મ ક્ષેત્ર કે જીતને મઠાધીશ હૈ
सभी संप्रदाय के मठाधीश जो है ये जिम्मेदारी उठाएंगे, अपनी शक्ति के मुताबिक 5-25-50 आदमी को समावेश हर मठ में करेंगे। तो ये संत समाज भी सम्मत है ना संत जी, तो हाथ ऊंचा करके कहिए कि इस बारे में हम लोग सम्मत है। तो इसी प्रकार से ये प्रश्न हल किया जाए, क्योंकि जिस तरह से बहन बेटी पे बलात्कार होता है, जिस तरह से कत्ल करके लटका दिया जाता है, जिस तरह से घरों को जलाया जाता है, जबरदस्ती धर्म परिवर्तन किया जाता है, ये उचित नहीं है। ये सरकार को हम ये कहने के लिए आए हैं। हरिओम, जय हिंद। આપણે અત્યારે બાંગ્લાદેશની જે હાલની જે પરિસ્થિતિ છે એનાથી વાકેફ છીએ અને એનાથી ચિંતિત પણ છીએ. આપણે કોઈ પણ રાષ્ટ્રનું અનુશાસન કરવા માટે એનું બંધારણ હોય, ત્યાં લોકશાહી પ્રણાલી હોય, ત્યાં દરેક કોમ બહુમતી ધરાવતી હોય કે લઘુમતી ધરાવતી હોય તો એનું સંરક્ષણ, સલામતી અને એનું દરેક પ્રકારનું હિતનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી હોય છે. જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે બાંગ્લાદેશને આપણે 1971માં આપણે આઝાદ કરાવ્યો, એ ભારત પ્રત્યે એનું ઋણ હતું અને એમની ફરજ હતી કે જે હિન્દુઓ બાંગ્લાદેશમાં છે એને પૂરેપૂરું રક્ષણ આપવું જોઈએ, એની સલામતી આપવી જોઈએ અને દેશના વિકાસમાં હિન્દુઓ પણ સહભાગી બને એની પૂરી કાળજી રાખવી જોઈએ. પરિસ્થિતિ એનાથી ઉલટી થઈ. એમને બાંગ્લાદેશ આઝાદ થયા પછી 50 વર્ષના સમયગાળામાં આપણે જોઈએ તો લગભગ 3-4 વ્યક્તિની અંદર 1 વ્યક્તિ હિન્દુ હતી. આજે પરિસ્થિતિ આપણે જોઈએ તો દેશ બાંગ્લાદેશની આબાદીમાં 7-8% જ માત્ર લઘુમતી છે, એમાં હિન્દુ, ક્રિશ્ચિયન, શીખ બધા આવી જાય છે. કેમ આવત વસ્તી એમને ઘટતી કેમ ગઈ? કારણ કે ધીમે ધીમે આપણને ખબર ના પડી પણ એમને અત્યાચાર હિન્દુ પર વધતા જ ગયા. એમને રહેવાની માટેની કોઈ સલામતી ના રહે, એના ઘરોને ક્યારે ક્યારે સળગવામાં આવ્યા, બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું અને કોઈ પણ રીતે હિન્દુઓ અને ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું. હિન્દુ ઉપરના જે અત્યાચાર એ ચાલુ જ રહ્યા અને હમણાં જે પરિસ્થિતિ ઉભી થઈ એમાં આંદોલન તો કોઈ પણ પ્રકારે હોઈ શકે, જનતા છે આંદોલન કરે, રાજકીય ઉથલ પાથલ પણ થાય એના સાથે કોઈ મતલબ નથી, પરંતુ ગમે તે આંદોલન થાય ને આંદોલનના નિમિત્તે જ્યારે એ હિન્દુઓને જ ટાર્ગેટ કરવામાં આવે, આ આંદોલન જે થયું છે કે જે અજાણતા ફેલાય છે એમાં કંઈ હિન્દુઓ કંઈ બાંગ્લાદેશને નુકસાન થાય કોઈ કૃત્ય કર્યું નથી, પણ છતાંય પણ આડકતરી રીતે હિન્દુઓ પર અત્યાચાર અત્યારે કરવામાં આવી રહ્યા છે. આપ સૌ જાણીએ છીએ કે હિન્દુઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા, એમની વ્યવસાયિક જગ્યા હતી એમને પણ લૂંટફાંટ કરી સળગાવવામાં આવ્યો, હિન્દુઓના મંદિરોને તોડફોડ કરવામાં આવ્યા, બેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવી, ઘરમાંથી ખેંચી ખેંચીને બહાર લઈ જઈને એમને મારવામાં આવ્યા અને એને ઘણા લોકોને સળગાવી નાખવામાં આવ્યા. આટલો બધો અત્યાચાર માટે કંઈ આંદોલન બાંગ્લાદેશમાં થયું નથી, પણ એના નિમિત્તે આજે હિન્દુઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યા છે એનો કોઈ ઉદ્દેશ નહોતો, પણ અંદરનો જે એમની જે ભાવના છે કે હિન્દુઓને અત્યાચાર કરવા, ધર્માંતરણ કરાવવું, એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને વર્તમાન જે સરકાર અત્યારે છે, ચાલુ સરકાર, જે કામ ચાલુ સરકાર, એને પણ એક જ ઉદ્દેશ આપ્યો છે, કાં તો તલવાર અને કાં તો ધર્મ પરિવર્તન, બે માંથી તમે શું સ્વીકારો છો? તો આ જે વાત છે એ હિન્દુ પર અતિશય જુલ્મ કરવાની વાત છે. એનું સંરક્ષણ એ લોકો હવે હિન્દુઓ જાતે કરી શકે એવી પરિસ્થિતિ નથી, પણ હવે એના માટે આપણે આ દેશના વડાપ્રધાન અથવા તો મંત્રીઓ કે આ દેશની પ્રજા, આ બધાની આપણી ફરજ છે કે એ બાંગ્લાદેશના હિન્દુઓ માટે આપણે કંઈક કરવું જોઈએ, જેથી કરીને એ હિન્દુઓને પણ લાગે કે અમારી જોડે આ ભારતના તમામ હિન્દુઓ, ભારત દેશ આખો અમારી જોડે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે એ એટલા લાચાર છે કે એનો અવાજ પણ ઉઠાવી શકતા નથી. હમણાં એમણે આંદોલન ચાલુ કર્યા છે, પણ આપણે એની જોડે રહીશું તો એમને પ્રેરક બળ મળશે. અત્યારે આપણે જે વિશ્વની આવી માનવ અધિકારની જે સમિતિઓ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ છે,
કે બધા જે દેશ છે એને ખરેખર હિન્દુઓ પ્રત્યેની હમદર્દી એમને જાણીને એના માટે જે કંઈ કરવું પડે તે આપણે કરવું જોઈએ. એ સરકાર પર દબાણ લાવવાની જરૂરત પડે તો એ દબાણ પણ આપણે ભારત સરકારે એના પર દબાણ લાવવું જોઈએ, અને જરૂર પડે તો એના માટે કડક પગલાં ભરવા પડે તો પણ ભરીએ. અને હિન્દુ આપણે જે સંત સમાજ છે એ પણ એના ત્યાંના હિન્દુઓને જોડે છે, જરૂર પડે તો ત્યાંથી બાંગ્લાદેશમાંથી જે હિન્દુઓ અહીંયા આવે તો એને પુનઃસ્થાપિત કરવા માટે આપણે એને સહકાર આપીએ, અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં જે જે વિભાગમાં જે જે રાજ્યમાં એ લોકોને વ્યવસ્થા કરવાની થાય તો સાધુ સમાજ ભેગા રહી આપણે એની વ્યવસ્થા કરીએ, અને એની સલામતી માટે આપણે વિચારીએ, અને સરકારને આપણે ઠરાવ પસાર કરી અને આપણે તમામ સાધુ સમાજ એક જ છીએ, સાથે મળીને આના માટે વિચારવું જોઈએ, અને ત્યાંના બાંગ્લાદેશના હિન્દુઓને લાગવું જોઈએ કે સમગ્ર ભારતની અંદર તમામ હિન્દુઓ અમારી જોડે છે. આ કર્તવ્ય આપણું છે, આપણે આ કરીએ અને બધા પોતપોતાના વિચાર રજૂ કરવાના છે. ખાસ વાત તો આ જ છે. જય કૃષ્ણ. આભાર પૂજ્ય જ્ઞાનેશ્વરદાસજી. હવે સમગ્ર ગુજરાતની જનતા અને સંત સમાજ વતી પૂજ્ય મુક્તાનંદ બાપુને હું વિનંતી કરું કે પૂજ્ય આચાર્યશ્રીનું સ્વાગત કરે હાર પહેરાવીને, અને અશોકભાઈ રાવલ, ધીરુભાઈ કપૂરિયા, નિપુણભાઈ ભટ્ટ, કેતનભાઈ શાહ, ઉપેન્દ્રસિંહ, ચિરાગભાઈ, નરોત્તમભાઈ ઠાકર, કીર્તિભાઈ ભટ્ટ, શ્રી એસ કે પટેલ, દિલીપભાઈ ત્રિવેદી, અરુણભાઈ ઓઝા, મુકેશભાઈ ભટ્ટ અને સંજયભાઈ પટેલ સૌ આવી જાઓ ને એક એક સંતોને આપ હાર કરાવીને સૌનું સન્માન કરો. જેના મેં નામ બોલ્યા સૌ મંચ ઉપર આવી એક એક હાર લઈ અને બાકીના સંતોને એક એકને હાર ચડાવી. Hey.